હેલો ગાઈઝ હું છું ફહીમલા ખાની ડૉક્ટર ઓફ નેચરોપેથી યોગિક સાયન્સ એન્ડ ફૂડ ન્યૂટ્રીશન આજની વિડીયોમાં હું તમને વિટામિન વિશે માહિતી આપીશ મિત્રો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સામાન્ય વિજ્ઞાનનો જે ભાગ હોય છે તેમાં વિટામિન એ ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે તો આજની વિડીયોમાં આપણે વિટામિન વિશે માહિતી મેળવશું મિત્રો વિટામિનમાંથી આપણને ઉર્જા કે ઉષ્મા મળતી નથી પરંતુ તેની હાજરીથી આપણા શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને વેગ મળે છે તેથી શરીરના વિકાસ વૃદ્ધિ સ્વાસ્થ્ય અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે શરીરને વિટામિનની જરૂરિયાત અલ્પ પ્રમાણમાં પડતી હોય છે વિટામિનના બે પ્રકાર છે ચરબી દ્રાવ્ય વિટામિન અને ચરદ્રાવ્ય વિટામિન ચરબી દ્રાવ્ય વિટામિન આ પ્રકારના વિટામિનમાં વિટામિન એ ડી ઈ અને કેનો સમાવેશ થાય છે આ વિટામિનના શોષણ માટે આહારમાં ચરબી હોવી ખૂબ જ જરૂરી છે તે ચરબીમાં ઓગળતા હોવાથી આહારમાં તેનું વધારાનો જથ્થો ચરબી સાથે શરીરમાં ખાસ કરીને યકૃતમાં જમા થાય છે જળદ્રવ્ય વિટામિન બી સમૂહના વિટામિનો અને વિટામિન સી આ પ્રકારના વિટામિન છે આ વિટામિન પાણીમાં દ્રાવ્ય છે તેથી તેનો વધારાનો જથ્થો મૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે આ વિટામિનનો શરીરમાં લાંબા સમય માટે સંગ્રહ કરી શકાતો ન હોવાથી આપણે દરરોજના આહારમાં તે પૂરતા પ્રમાણમાં લેવા ખૂબ જ જરૂરી છે વિટામિન એ વિટામિન એના બે પ્રકાર છે કેરોટીન અને રેટિનોલ કેરોટીન એ વિટામિન એનું પૂર્વકામી સ્વરૂપ છે તે વનસ્પતિજન્ય પદાર્થોમાંથી પ્રાપ્ત થાય છે શરીરમાં કેરોટિનનું રેટીનોલમાં રૂપાંતર થાય છે અને પછી શરીર તેનો ઉપયોગ કરે છે રેટીનોલ રેટીનોલ વિટામિન એ નું શરીર દ્વારા ઉપયોગમાં લેવાતું સ્વરૂપ છે તે મોટે ભાગે પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થોમાંથી પ્રાપ્ત થાય છે વિટામિન એ આપણને માખણ દૂધ દહીં ઘી ઈંડા માછલીના યકૃતનું તેલ લીલા પાંદડાવાળા શાકભાજી ગાજર ટમેટા કોળુ જેવા શાકભાજી પપૈયું અને કેરી જેવા ફળો વગેરેમાંથી પ્રાપ્ત થાય છે વિટામિન એ આપણી આંખ માટે ખૂબ જ મહત્વનું છે આંખોને તંદુરસ્ત બનાવે છે અને આંખોમાં લાગતા ચેપથી બચાવે છે ત્વચાના તંદુરસ્ત વિકાસ માટે પણ વિટામિન એ મહત્વનું છે અન્ન માર્ગ અને મૂત્ર માર્ગના શી આવરણ માટે પણ મહત્વનું છે આ ઉપરાંત શરીરના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે પણ મહત્વનું છે વિટામિન એની ઉણપથી રતાંતપણું એટલે કે આંખોના રોગો થાય છે આ ઉપરાંત ચામડીના રોગો પણ થાય છે હવે આપણે જોઈએ બી સમૂહના વિટામિન તો બી સમૂહના વિટામિનમાં પી વન એટલે કે થાઇમિન વિટામિન બી ટુ એટલે કે રિપોફ્લેવિન વિટામિન બી થ્રી એટલે કે નિયાસિન વિટામિન બી ફાઈવ એટલે કે પેન્ટોથેનિક એસિડ વિટામિન બી સિક્સ એટલે કે પાયરીટોક્સાઈન વિટામિન બી સેવન એટલે કે બાયોટીન

દૂધ તથા આથો લાવેલા પદાર્થમાંથી પ્રાપ્ત થાય છે વિટામિન બી વનની ઉણપથી મુખ્યત્વે બેરીબેરી નામનો રોગ થાય છે આ ઉપરાંત સ્નાયુ ચકડાવવા આંતરડામાં સોજો પગમાં ખાલી ચડી જવી અને નબળાઈ જેવા વિવિધ પ્રકારના રોગો થાય છે વિટામિન બી ટુ તેનું રાસાયણિક નામ છે જીબોફ્લેવિંગ વિટામિન બી ટુ દૂધ દૂધની બનાવટો અંકુરિત ખાવ માછલી કંદમૂળ પાલક અને માંસમાંથી પ્રાપ્ત થાય છે વિટામિન બી ટુની ઉણપથી મોંમાં ચાંદા પડે છે ત્વચા ફાટી જાય છે તથા જીભ અને હોઠમાં જીરા પડે છે વિટામિન બી થ્રી વિટામિન બી થ્રીનું રાસાયણિક નામ છે નિયાસેન વિટામિન બી થ્રી આપણને માંસ દૂધ ઈંડા ટમેટા શાકભાજી શેરડી અને ફણગાવેલા કઠોળમાંથી પ્રાપ્ત થાય છે વિટામિન બી થ્રીની ઉણપથી પેલાગ્રા નામનો રોગ થાય છે આ ઉપરાંત નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ જાય છે વિટામિન બી વિટામિન બી સિક્સનું રાસાયણિક નામ છે પાયરીટોક્સિન વિટામિન બી સિક્સ ઈંડા ફળો યેસ્ટ જુવાર ચોખા વગેરેમાંથી પ્રાપ્ત થાય છે તેની ઉણપથી એનિમિયા એટલે કે પાંડુ રોગ આંખમાં મોતીઓ વ્રણશોધ ડિપ્રેશન જેવા રોગ થાય છે હવે આપણે જોઈએ વિટામિન બી સેવન તેનું રાસાયણિક નામ છે બાયોટીન વિટામિન બી સેવન દૂધ ઈંડા માછલી યકૃત ચોખા યેસ્ટ વગેરેમાંથી પ્રાપ્ત થાય છે વિટામિન બી સેવનની ઉણપથી મેટાબોલિક ડિસોર્ડર થાય છે એટલે કે ઉલટી ફેટી લિવર વજન ઓછું થવું વગેરે આ ઉપરાંત રક્તની અલ્પતા પણ થાય છે વિટામિન બી નાઇન વિટામિન બી નાઇન આપણને મુખ્યત્વે ઈંડા માંસ ઓડલિવર ઓઇલ દાળ મેથી પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજી અને ટમેટામાંથી પ્રાપ્ત થાય છે વિટામિન બી નાઇનની ઉણપથી એનેમિયા લોહીની ઉણપ મોંમાં ચાંદા પડવા તથા સગર્ભાવસ્થામાં પાંડુ રોગ જેવા રોગો થાય છે વિટામિન બી ટ્વેલ્વ તેનું રાસાયણિક નામ છે સાયનોકોબાલમિન વિટામિન બી ટ્વેલ્વ મુખ્યત્વે પ્રાણી જ આહારમાંથી પ્રાપ્ત થાય છે આ ઉપરાંત દૂધ અને દૂધની બનાવટમાંથી પણ તે પ્રાપ્ત થાય છે વિટામિન ઉણપથી લોહીની ઉણપ એનિમિયા થાક ડિપ્રેશન ખોરાકમાં અરુચિ વજન ઓછું થવું વગેરે જેવા રોગો થાય છે હવે આપણે જોઈએ વિટામિન સી વિટામિન સી એ તાજા આહારનું વિટામિન કહેવાય છે કારણ કે તેને રાંધવાથી તેનો સરળતાથી નાશ થાય છે વિટામિન સી એસ્કોર્બિક એસિડ તરીકે પણ ઓળખાય છે ગરમીથી અને પ્રકાશમાં ખુલ્લું રહેવાથી તેનો સરળતાથી નાશ થાય છે વિટામિન સી આપણને મોટે ભાગે શાક અને ફળમાંથી પ્રાપ્ત થાય છે આ ઉપરાંત આમળામાં પણ ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે વિટામિન સી નારંગી મોસંબી લીંબુ આમળા જેવા ખાટા ફળોમાંથી પુષ્કળ પ્રમાણમાં મળે છે ફણગાવેલા ચણા જામફળ અને પાઇનેપલ પણ વિટામિન સીના સારા સ્ત્રોત છે કોબી લીલા મરચાં ટમેટા વગેરે શાકભાજી પાલક મેથી જેવા લીલા પાંદડાવાળા શાકભાજી વગેરે પણ સારા પ્રાપ્તિ સ્થાન છે કાર્યો આપણા દાંત અને પેઢા તથા ત્વચાના તંદુરસ્ત વિકાસ માટે વિટામિન સી મહત્વનું છે તે આપણને ચેપથી બચવામાં મદદ કરે છે આ ઉપરાંત શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ વિટામિન સી ખૂબ જ ઉપયોગી છે વિટામિન સી સીની ઉણપથી આપણને મુખ્યત્વે સ્કર્વી નામનો રોગ થાય છે આ ઉપરાંત હાડકાં અને દાંતના રોગો આંતરિક રક્તસ્રાવ રૂઝવવાની પ્રક્રિયા ધીમી થવી હાડકાંની મજબૂતી ઘટવી તથા રક્તની અલ્પતા જેવા રોગો થાય છે વિટામિન ટી વિટામિન ડી આપણને મોટે ભાગે આપણી ત્વચા હેઠળ રહેલા એક પૂર્વગામી તત્વ હાઇડ્રોકોલેસ્ટ્રોલમાંથી મળે છે જ્યારે સૂર્યના કિરણો આપણી ત્વચા ઉપર પડે છે ત્યારે હાઇડ્રોકોલેસ્ટ્રોલનું વિટામિન ટીમાં રૂપાંતર થાય છે આ ઉપરાંત આપણા આહારમાંથી પણ વિટામિન ડી થોડા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે વિટામિન ડી આપણે જેમ જોયું કે મોટાભાગે આપણે ત્વચા હેઠળ રહેલા હાઇડ્રોકોલેસ્ટ્રોલ તત્વો તથા સૂર્યકિરણની પ્રક્રિયા ઉપર આધાર રાખે છે આ ઉપરાંત તે મુખ્યત્વે પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થોમાંથી પ્રાપ્ત થાય છે માછલી માંસ ઈંડાની ચરદી દૂધ માખણ વગેરે તેના મહત્ત્વના સ્ત્રોત છે માછલીના યકૃતનું તેલ પણ વિટામિન ડીનું ખૂબ સારું પ્રાપ્તિ સ્થાન છે વિટામિન ડી આપણા શરીરમાં કેલ્શિયમનું યોગ્ય શોષણ તથા હાડકાં અને દાંતમાં કેલ્શિયમ જમા કરવા માટે ખૂબ જ મહત્વનું છે મજબૂત આસ્થ બનાવવા માટે તથા તંદુરસ્ત દાંતની રચના માટે વિટામિન ડી ખૂબ જ ઉપયોગી છે વિટામિન ડીની ઓળખથી સુક્તાન નામનો રોગ થાય છે આ ઉપરાંત હાડકાં નબળા પડવા હાડકાં તૂટી જવા દાંત તૂટી જવા વગેરે જેવા વિવિધ પ્રકારના રોગો થાય છે વિટામિન ઈ વિટામિન ઈ આપણને આખા અનાજ સોયાબીન મગફળી અને નાળિયેરમાંથી પ્રાપ્ત થાય છે કાર્યો વિટામિન ઈ શરીરના પ્રજનન તંત્રની યોગ્ય તંદુરસ્તી અને રીતિમાં મહત્વનો ભાગ ભજવે છે વિટામિન ઈ શરીરમાં ઓછું હોય તો જનેન્દ્રિયોને લગતી સમસ્યાઓ ઊભી થાય છે વિટામિન ઈની ઉણપથી પ્રજનન તંત્રને લગતા રોગો થાય છે પ્રજનન કાર્યમાં તકલીફ પડે છે તથા નિસંતાનપણું આવે છે રુધિર ને છાવવામાં મદદ કરે છે શરીર પર જયારે પણ કોઈ ઘા લાગે ત્યારે વિટામિન કે શરીરમાંથી માંથી રુધિરને વહી જતું અટકાવે છે વિટામિન કેળપથી પ્રોટીન ના માં ઘટાડો થાય છે બીજા સમયે અતિ રક્તસ્રાવ થાય છે તથા લોહીની બીમારીઓ થાય છે મારી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જો તમને મારી વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક આપો શેર કરો અને કમેન્ટ સેક્શનમાં તમારા પ્રતિભાવો રજૂ કરો થેન્ક યુ